25 ડિસેમ્બરને લઈને બનાસકાંઠામાં આવેલી તમામ બોર્ડર પર સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા દ્વારા બોર્ડર ઉપર ચેકિંગ હાથ ધરવા માટેની સૂચના અપાઈ હતી, જેને લઈને જિલ્લાની મુખ્ય બોર્ડર ગણાતી અમીરગઢ બોર્ડર ઉપર પોલીસ કાફલો મૂકવામાં આવ્યો છે. અમીરગઢ પીઆઈ સહિત હથિયારી પોલીસ જવાનો અને હોમગાર્ડ જવાનોનો ચુસ્ત બંદોબસ્ત મૂકવામાં આવ્યો છે. પોલીસ રાજસ્થાન તરફથી આવતા તમામ વાહનોનું ચેકિંગ કરી રહી છે. નશીલા પદાર્થો કે નશો કરીને આવતા લોકો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બ્રીથ એનાલાઇઝર મશીન દ્વારા રાજસ્થાન તરફથી આવતા લોકોને ચેક કરવામાં આવી રહ્યા છે, જેમાં નશો કરીને આવતા લોકો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. ફસ્ટને લઈને બનાસકાંઠા પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. અહીં આપ જોઈ શકો છો દ્રશ્યમાં બનાસકાંઠાની આ મુખ્ય ચેકપોસ્ટ, જે અમીરગઢ ચેકપોસ્ટ કહેવાય છે, જે રાજસ્થાનને જોડતી જે ચેકપોસ્ટ છે, અહીંયા મોટી સંખ્યામાં પોલીસ કાફલો મૂકવામાં આવે છે. અમીરગઢ પીઆઈ સહિતના જે પોલીસ કર્મીઓ છે તે અહીંયા અમીરગઢ ચેકપોસ્ટ ઉપર સઘન ચેકિંગ હાથ ધર્યું છે. કોઈ પણ રાજસ્થાન તરફથી જે નશો કરીને આવતા લોકો છે કે કોઈ અન્ય માદક પદાર્થો લઈને આવતા જે લોકો છે તે ગુજરાતની અંદર ના ઘૂસે, અને તેને લઈને આ સમગ્ર જે ચેકપોસ્ટ ઉપર સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. આપણી સાથે અહીંયા અમીરગઢ જે પોલીસ મથકના જે પીઆઈ સાહેબ છે તેમની સાથે વાત કરું. સાહેબ, કઈ રીતે વ્યવસ્થા કરવામાં આવી છે? આજરોજ ગુજરાત રાજ્યમાં કોઈ દારૂનું સેવન કરીને વ્યક્તિઓ ના પ્રવેશે એના માટે મોટી સંખ્યામાં અમીરગઢ ચેકપોસ્ટ ખાતે પોલીસ અને હોમગાર્ડ જીઆરડીનો સ્ટાફ મૂકવામાં આવ્યો છે, જેની અંદર બ્રેથ એના